હવે તફાવત જોઈશું સામાન્ય અનામત અને જોગવાઈઓ. તો સામાન્ય અનામત ઊભું કરવાનો હેતુ દંડાની આર્થિક સદ્ધરતા વધારવાનો કે આકસ્મિક ખર્ચને પહોંચી વળવાનો છે. જ્યારે જોગવાઈઓ એ ઓળખી શકાય તેવી સંભવિત જવાબદારી કે નુકસાનને પહોંચી વળવા ખાસ હેતુથી આવી જોગવાઈઓ કરવામાં આવે છે. નંબર બે, સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે, જ્યારે જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. નંબર ત્રણ, હિસાબી વર્ષને અંતે નફો થાય તો જ સામાન્ય અનામતની ફાળવણી કરવામાં આવે છે અને મરજિયાત છે. જ્યારે હિસાબી વર્ષને અંતે ખોટ જાય તો પણ જોગવાઈ કરવી ફરજિયાત છે. નંબર ચાર, સામાન્ય અનામતનો ઉપયોગ કોઈપણ હેતુ માટે કરી શકાય. જ્યારે જોગવાઈ જે હેતુ માટે કરવામાં આવેલી હોય એના માટે એનો ઉપયોગ કરી શકાય. નંબર પાંચ, સામાન્ય અનામતનું ધંધામાં કે ધંધાની બહાર રોકાણ કરી શકાય છે. જ્યારે જોગવાઈનું ધંધામાં કે ધંધાની બહાર રોકાણ કરી શકાય નહીં. અને નંબર નેક્સ્ટ, સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય છે. જ્યારે જોગવાઈનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે સામાન્ય રીતે કરી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણના અંત ભાગમાં આપણે સામાન્ય અનામત અને મૂડી અનામતનો તફાવત જોઈએ. તો સામાન્ય અનામત એ નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે, જ્યારે મૂડી અનામત એ ધંધાના મૂડી નફામાંથી ઉદ્ભવે છે. એટલે મૂડી નફાની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. નંબર બે, સામાન્ય અનામતનો ઉપયોગ કોઈપણ હેતુ માટે, જેવા કે ધંધાના વિકાસ માટે, ડિવિડન્ડ વેચવા માટે, આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે કરી શકાય છે. જ્યારે મૂડી અનામતનો ઉપયોગ કાયમી મિલકતના વેચાણની કે પુનઃમૂલ્યાંકનની ખોટ માંડી વાળવા, પાકની પ્રાથમિક ખર્ચ વગેરે અદ્રશ્ય કે અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે કરી શકાય છે. નંબર થર્ડ, સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય, જ્યારે મૂડી અનામતનો ઉપયોગ સામાન્ય ડિવિડન્ડ વેચવા માટે કરી શકાતો નથી. અને નંબર ચાર, સામાન્ય અનામતનો ઉપયોગ શેરહોલ્ડરને બોનસ શેર વેચવા માટે કરી શકાય છે, પરંતુ મૂડી અનામતનો ઉપયોગ છે એ સામાન્ય બોનસ શેર વેચવા માટે કરી શકાતો નથી.